નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર આઠ જે એક ગદ્ય છે જેનું નામ છે કાષાયાણામ કો અપરાધ જેનો અર્થ થાય છે કાષાયાણામ ભગવા વસ્ત્રોનો કો અપરાધ શું અપરાધ ભગવા વસ્ત્ર છે એનો શું અપરાધ છે એનો અર્થ થાય છે મિત્રો આજનો જે આપણો આ પાઠ છે તેમાં ગાંધીજીના જીવનનો એક પ્રસંગ પ્રસ્તુત કરવામાં આવ્યો છે જેમાં સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ તથા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ સંબંધ નથી એ વાત પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો સૌ પ્રથમ તો આપણે આની પ્રસ્તાવના જોઈ લઈએ મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને તૈયાર કરવામાં આવ્યો છે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે મિત્રો મહાત્મા ગાંધીએ એ ભારતના લડવૈયા હતા આપણા દેશની આઝાદીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે સત્ય અને અહિંસા પર ભાર મૂક્યો હતો તેમના જીવનમાં સાદગી ખૂબ જ મહત્વ ધરાવતી હતી આજનો આપણો જે આ પાઠ છે તેમાં સ્વામી સત્યદેવના પ્રસંગ દ્વારા એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને એનું ધ્યાન રાખવું જોઈએ તથા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ સંબંધ નથી એ વાત પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આજનો આપણો જે આ પાઠ છે તેમાં ગાંધીજી અને સ્વામી સત્યદેવ એ બંને વચ્ચે જે બનાવ બને છે જે પ્રસંગ બને છે તે પ્રસ્તુત કરવામાં આવ્યો છે મિત્રો આપ સૌ ગાંધીજી વિશે તો જાણો જ છો છતાં અહીં આપણે એમની એક ટૂંકી એક નાની માહિતી મેળવી લઈએ મિત્રો આમ તો ગાંધીજી વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે છતાં આજે આપણે એમનો ટૂંકો પરિચય મેળવીએ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ને માં પોરબંદર થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ હતું પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી હતું તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું તેમના પુત્રોનું નામ હરિલાલ ગાંધી મણિલાલ ગાંધી રામદાસ ગાંધી તેમજ દેવદાસ ગાંધી હતું એમના અભ્યાસની વાત કરીએ તો તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ સર આલ્ફેડ હાઈસ્કૂલ રાજકોટમાંથી મેળવ્યું હતું તેમણે કોલેજનું શિક્ષણ સામળદાસ ગાંધી કોલેજ ભાવનગરથી મેળવ્યું હતું તેમજ યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લંડન માં તેમણે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી વ્યવસાયિક રીતે જોઈએ તો તેઓ રાજકારણી બેરિસ્ટર રાજકીય લેખક પત્રકાર તત્વજ્ઞાની આત્મકથા લેખક નિબંધકાર દૈનિક સંપાદક નાગરિકના હકોના વકીલ માનવતાવાદી શાંતિના ચળવળના કરતા વગેરે જેવા એમણે વ્યવસાયિક રીતે એમણે અપનાવ્યું હતું મિત્રો ગાંધીજીના જીવનના મંત્રો કહીએ તો સત્ય હંમેશા સત્ય બોલવું અહિંસા કોઈને જરા પણ દુઃખ ના આપવું ચોરી ન કરવી ક્યારે જુઠ્ઠું ના બોલવું અપરિગ્રહ એટલે વગર જોઈતું સંઘરવું નહીં બ્રહ્મચર્ય મર્યાદાઓ સિદ્ધાંતો પાળવું માનવું બ્રહ્મચર્ય પાળવું સ્વાવલંબન પોતાના બધા કામ જાતે કરવા શ્રમનિષ્ઠ બનવું અસ્પૃશ્યતા એટલે જ્ઞાતિ જાતિના માણસ માણસ વચ્ચે ભેદભાવ ન રાખવો અભય હંમેશા નિડર રહેવું સ્વદેશી એટલે દેશમાં બનતી વસ્તુ વાપરવી ત્યાગ આ સ્વાદ એક આગવું ગ્રાંત છે સ્વાદની ઘેલચા છોડીને સાદું જીવન જીવવું ધર્મ સમાનતા જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન મિત્રો ગાંધીજી તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી હતી તેમની અહિંસાની ચળવળ અહિંસાની ચળવળની ફિલુસુફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો હતો તેમના શબ્દોમાં આ ચળવળ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા તેઓ માનવતા તેઓ મહાત્મા ગાંધી તેમજ બાપુ નામે વિશ્વભરમાં જાણીતા થયા હતા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકે તેઓ માન પામ્યા હતા તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે મિત્રો તેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના લોકોને સમર્પિત કર્યું અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા પણ તેઓ હિંમત હાર્યા નહીં તેમની મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ દિલ્હીમાં થઈ હતી અને તેમની સમાધિનું નામ છે રાજઘાટ જે દિલ્હીમાં છે મિત્રો ગાંધીજી અહિંસાના ઉપાસક હતા તેમણે દેશની સ્વતંત્રતા માટે તેઓ લડ્યા હતા આજે બાપુને આપણા વચ્ચે શાંતિ અને સત્યના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે ગાંધીજીના જીવનમાં નાના નાના પ્રેરણાત્મક પ્રસંગ બનેલા છે જેમાંથી એક નાનો પ્રસંગ હું આપ સૌ સમક્ષ રજૂ કરીશ બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઉતરતા તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાનો એક વર્ગ એમને ગમતું ન હતું બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવો એ વર્ગ માનતો હતો તેમને ગાંધીજી વિનોદમાં મજાકમાં કહેતા કે હું પાક્કો વાણ્યો છું બિરલાજી મને વટાવી શકે એમ નથી એકવાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા પણ નહાવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા સ્નાન કરીને બાજુમાં મૂકીને સ્નાન કરવા કરતા ગાંધીજીએ તે જાતે ધોઈ નાખ્યું અને પછી નહાવા બેઠા બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલા તો દ્વાર બંધ થઈ ગયા હતા દરવાજા બંધ થઈ ગયા હતા પછી લઈને તેઓ બહાર આવ્યા અને હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા અરે બાપુ આ શું કરો છો એમ કહીને પોતાનું ધોત્યુ ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા આ બનાવથી તેમને માઠું લાગ્યું ધોત્યુ સુકવતા સુકવતા ગાંધીજી બોલ્યા મેં ધોયું તેથી બગડી ગયું અંદર પડેલું હતું તેના પર કોઈનો મેલો પગ પડે તેના ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને બિરલાજી અંદર અંદર ગણગણવા લાગ્યા ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો તેમને ખેદ હતો અને નહાવાની ઓરડીને તરત સાફ કરવાની માટે બિરલાજીને લાગ્યો બોલવું તે સમજાયું નહીં પછી થોડી વારે તેઓ બોલ્યા આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ તમે આ શા માટે ધોયો જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બિરલાજી શું બોલે સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગ દ્વારા થયો હતો મહાત્મા ગાંધી એ ભારતના લડવૈયા હતા આપણા દેશની આઝાદીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે સત્ય અને અહિંસા પર ભાર મૂક્યો હતો તેમના જીવનમાં સાદગીનું ખૂબ જ મહત્વ હતું આજનો આપણો જે આ પાઠ છે તેમાં સ્વામી સત્યદેવના પ્રસંગ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ના બને એનું ધ્યાન રાખવું જોઈએ તથા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ સંબંધ નથી એ વાત પણ સમજવાનો પ્રયત્ન અહીં કર્યો છે તો આજનો આપણો જે આ પાઠ છે તેમાં ગાંધીજી અને સ્વામી સત્યદેવ વચ્ચે જે બનાવ બને છે જે પ્રસંગ બને છે એ આ પ્રમાણે છે કે સ્વામી સત્યદેવ એક સંન્યાસી હતા તેઓ ગાંધીજીના આઝાદીના કાર્યોથી પ્રભાવિત થઈને તેઓ ગાંધીજીને આશ્રમમાં મળવા જાય છે તે જ સમયે તેઓ આશ્રમમાં રહેવાની અને સેવા કાર્યમાં ઈચ્છા ગાંધીજી સમક્ષ રજૂ કરે છે પરંતુ ગાંધીજી તેમને આશ્રમમાં રહેવાની અનુમતિ તો આપે છે પણ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે તેમ કહે છે તે સમયે સ્વામી સત્યદેવ ખૂબ જ ગુસ્સે થાય છે પરંતુ પોતાનો ગુસ્સો તે ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી તેઓ ગાંધીજીને કહે છે હું સંન્યાસી છું તો પછી ભગવા વસ્ત્ર નો ત્યાગ કેવી રીતે કરી શકું આ બધામાં ભગવા વસ્ત્ર નો શું અપરાધ ત્યારે ગાંધીજી તેમની સમસ્યાનો સમાધાન કરતા કહે છે કે આપણા દેશના લોકો સંન્યાસીઓ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે તેઓ તમને ભગવા વસ્ત્રમાં જોશે તો તમને તેઓ સેવા કરવા દેશે નહીં પરંતુ તેઓ જાતે તમારી સેવામાં લાગી જશે તેથી આપણા ધ્યેયને હાનિ પહોંચશે આપણો ધ્યેય ક્યારેય પૂર્ણ થશે નહીં આ વાતની સત્યતા સમજી સ્વામી સત્યદેવ પોતાના ભગવા વસ્ત્રનો ત્યાગ કરે છે અને ગાંધીજી જોડે સેવા કાર્યમાં જોડાઈ જાય છે

મહાત્મા ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે સ્વતંત્રતાય આંદોલન સ્વતંત્રતાનું આંદોલન પ્રારભત શરૂ કર્યું મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું ಅಶ್ಯ ಆಂದೋಲನಶ್ಯ ನಿಖಿಲ ಅ್ಯವಹಾರ ಪ್ರಾರಂಭು ದಿವಸ ಸಾಬರ್ಮತಿ ಅಶ್ಯ ಪ್ರಚಲತ ಅಂದೋಲನಸ ಆೋಲನ ಎಟ್ಲೆ ಆಂದೋಲನನು ನಿಖಿಲ ಅದ್ಧ ವ್ಯವಹಾರ વ્યવહાર શરૂઆતના દિવસે દિવસોમાં શરૂઆતના દિવસોમાં અથવા પ્રારંભના દિવસોમાં સાબરમતી આશ્રમે સાબરમતી આશ્રમમાં એવ એટલે જ પ્રચલત ચાલતો હતો આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો સ્વામી સત્યદેવ આશ્રમ આગત એક દિવસે એક દિવસે સ્વામી સત્યદેવ સ્વામી સત્યદેવ આશ્રમ આશ્રમમ આશ્રમ માં આગત આવ્યા જ્યારે અંગ્રેજોના તાબા હેઠળ હતા એ સમયે અનેક સ્વતંત્રતાના આંદોલનો થયા હતા એ સમયે મહાત્મા ગાંધીજીએ જે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું હતું એ સ્વતંત્રતા આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો એ સમયે એકવાર એવું થાય છે કે સ્વામી સત્યદેવ નામના એક સંન્યાસી સાબરમતી આશ્રમમાં આવે છે હવે આગળ જોઈએ સ દેશતાથી કાર્યરત ગાંધીમહોદ કાર્ય અતીવ પ્રભાવિત પ્રસન્ન ચાત અથવા તે દેશ દેશની સ્વતંત્રતાથી આઝાદી માટે અથવા સ્વતંત્રતા માટે

તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા સ ગાંધી મહોદયા અકથયત ભવત આશ્રમે પ્રવેશમ ચ ઈચ્છા સ તેમણે ગાંધી એટલે ગાંધીજીને મહોદયાય મહોદયને ગાંધીજી અથવા ગાંધી મહોદયને અકથયત કહ્યું અહમ હું ભના આશ્રમે આશ્રમમાં પ્રવેશમ પ્રવેશ નિવાસમ નિવાસ ચ એટલે અને ઈચ્છા મી છું તેમણે ગાંધીજીને કહ્યું હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું દેશ કાર્ય કરતું મમ અપી મહતી ઈચ્છા વર્તતે દેશ દેશની સ્વતંત્રતાએ આઝાદી માટે કાર્ય કરતું કાર્ય કરવાની મમ અપી મારી પણ અથવા મને પણ મહતી ઇચ્છા મહતી એટલે મોટી અથવા બહુ ઈચ્છા એટલે ઈચ્છા વર્તતે એટલે છે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે મિત્રો હવે જ્યારે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે ત્યારે તેઓ દેશની આઝાદી માટે મહા મહાશય ગાંધી એમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા પછી તેઓ ગાંધીજીને મળે છે અને કહે છે કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું અને નિવાસ કરવા ઈચ્છું છું રહેવા ઈચ્છું છું આ સ્વતંત્રતા આંદોલન નું કાર્ય દેશની આઝાદી માટે છે તેથી દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે હવે આગળ જોઈએ सत्यदेवस्य प्रस्तावं गान्धीमहोदयः स्वीकृतवान् सत्यदेवस्य सत्यदेवनो प्रस्तावं प्रस्तावः गान्धीमहोदयः गान्धीमहोदये स्वीकृतवान् स्वीकार्य सत्यदेवनो गांधी गान्धीमहोदये स्वीकार्य गान्धीमहोदयः अकथयत साधु स्वागतम अत्र भवतः गांधी महोदय गांधीजी अथवा गांधी, गांधी महोदय अकथयत कहियो साधु सरस अथवा सारु स्वागतम अत्र स्वागत छे अत्र એટલે अहीं भवतः आप श्रीनु आपनु गांधीजी कहियो सरस આપશ્રીનું સ્વાગત છે આશ્રમ અયત એવું આશ્રમ પ્રવેશ પૂર્વ કાષા વસ્ત્ર ત્યાગીય આશ્રમ અય આશ્રમ એટલે આશ્રમ અયમ એટલે આ આ આશ્રમ ભવત આપનો જ

સ્વાગત છે આશ્રમમાં આ આશ્રમ આપનો જ જ છે છે તમારો પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રો એનો ત્યાગ કરવો પડશે એને ત્યાગવો પડશે હવે આગળ જોઈએ ગાંધી સ્વામી સત્યદેવ મનસી ગાંધી ગાંધીમહોદ ગાંધીજીનો અથવા મહોદયનો આદેશ આદેશ શ્રુત્વા સાંભળીને આશ્ચર્યાન્વિયર પામેલા સ્વામી સત્યદેવ स्वामी सत्यदेव मनसी मनमा अकुपियत गुस्से थाया गांधी आदेश आदे संभलीने आश्चार्य पामेला स्वामी सत्यदेव मनमा गुस्से थाया किंतु स गांधी महो दयश्य निज निजरोशम न अ किंतु परंतु स तेमणे

ભગવા વસ્ત્રોનો નો શો અપરાધ અહમ સંન્યાસી જનહ અહમ હું સં્યાસી જન સંન્યાસી છું તેમણે કહ્યું ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે ભગવા વસ્ત્રોનો શો સો અપરાધ છે હું સંન્યાસી છું સંન્યાસીનઃ કાસાય વસ્ત્રાણી વસ્ત્રિ પરિધારયંતી

કેવી રીતે પ્રવૃત્તો ભવામી પ્રવૃત્ત થાઉં હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં મિત્રો જ્યારે ગાંધીજી સ્વામી સત્યદેવને આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કહે છે ત્યારે ગાંધીજીનું આવું વચન સાંભળી સ્વામી સત્યદેવ આશ્ચર્ય પામે છે અને આશ્ચર્ય પામેલા નવાઈ પામેલા સ્વામી સત્યદેવ મનમાં ને મનમાં ગુસ્સો કરે છે ગુસ્સે થાય છે પરંતુ એ ગુસ્સો એ સ્વામી સત્યદેવ ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી પછી તેઓ ગાંધીજીને પૂછે છે કે ભગવા વસ્ત્રો શા માટે ત્યાગ કરવો આ બધામાં ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે અને તેઓ વાર્તાલાપને આગળ વધારતા કહે છે કે હું એક સંન્યાસી છું અને હું ભગવા વસ્ત્રો ત્યાગ કરવા ત્યજવા છોડવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં હું ભગવા વસ્ત્રોને કેવી રીતે ત્યાગ કરું તેમને કેવી રીતે છોડું હવે આગળ જોઈએ स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा शान्तस्वरेण गान्धिमहोदयः अकथयत् भवता यत् उक्तं तत् सत्यम् अस्ति स्वामी सत्यदेवस्य स्वामी सत्यदेवनु वचनं श्रुत्वा वचन साम्भळिने शान्तस्वरेण शान्तस्वरे गान्धिमहोदयः गान्धिमहोदये અકથયત કહ્યું આપે યત ઉત્તમ જે કહ્યું તત્સત છે સ્વામી સત્ય દેવ નું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું આપે જે કહ્યું તે સાચું છે કિ ભવાન સં

પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ્ય નથી કેવલમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામી કેવલમ ફક્ત અથવા માત્ર કરગવા ભગવા વસ્ત્રોનો ત્યાગમ કરતું ત્યાગ કરવાનું વદામી હું કહું છું ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું જ્યારે ગાંધીજી સ્વામી પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કહે છે અને ત્યારે સ્વામી સત્યદેવ તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે ના પાડે છે અને કહે છે કે આ બધામાં ભગવા વસ્ત્રો નું શું અપરાધ ગાંધીજી શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહે છે આપ જે કહો છો તે સાચું છે પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એ મારો ઉદ્દેશ મારો આશય નથી હું તો ફક્ત તમને ભગવા વસ્ત્રો ત્યાગ કરવા કહું છું માત્ર ભગવા વસ્ત્રો ત્યાગ કરો એમ હું કહું છું હવે આગળ જોઈએ કથન કથનતાપર્યમ અજાન સત્યદેવ વિચાર મુદ્રાયા સ્થિર મૌન ગાંધી ગાંધીમહોદય ગાંધીજીના કથનતાપર્યમ કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્ય સત્યદેવ સત્ય વિચાર મુદ્રાયા વિચારની મુદ્રામાં સ્થિત ઉભા રહ્યા મૌનમ મૌન ચ અને અવલંબિતવાન ધારણ કર્યું ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ तस्य तादृशं मनोदशाम् अवगम्य गान्धिमहोदयः स्वकीयम् आशयं स्पष्टं कर्तुं शान्तभावेन मृदुभाषाया च सत्यदेवाया तस्य तस्यनि तादृशीं दशा

સત્ય દેવાયા કથયત સત્ય દવ ને કહ્યું તેવી મનસ્થિતિ સમજીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્ય દેવ ને કહ્યું મિત્રો ગાંધીજીએ જ્યારે કીધું કે તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે ત્યારે સ્વામી સત્યદેવ કહે છે કે ભગવા વસ્ત્રો હું ત્યાગ શું કામ કરું ભગવા વસ્ત્રો નો આ બધામાં શું અપરાધ છે સ્વામી સત્યદેવને તે સમયે ગુસ્સો આવે છે પરંતુ તે પોતાના ગુસ્સાને શાંત રાખે છે ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી હવે ગાંધીજી જે કીધું એમના કહેવાનો તાત્પર્ય ન સમજતા ન જાણતા સ્વામી સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહે છે એટલે કે વિચારવા લાગે છે અને તેમણે પોતાનો પોતે મૌન ધારણ કરે છે મૌન રહે છે વિચારવા લાગે છે અને મૌન ધારણ કરી લે છે શાંત થઈ જાય છે હવે જ્યારે તેઓ મૌન ધારણ કરીને વિચારવા લાગ્યા ત્યારે ગાંધીજી તેમની મનસ્થિતિ સમજી ગયા તેમની મનની જે પરિસ્થિતિ હતી એ સમજી ગયા અને પોતાનો કહેવાનો તાત્પર્ય પોતાનું જે કીધેલું હતું એનો આશય સ્પષ્ટ કરતા શાંત સ્વરે મૃદુ ભાષા એકદમ કોમળ ભાષા એ સ્વામી સત્યદેવને કહે છે શૃણો ભવાન સાવધાન મનસા શૃણો ભવાન આપ આપો શુણો એટલે સાંભળો ભવાન એટલે આપ સાવધાને સાવચેત મનસા મનથી સાવચેત મનથી અથવા સાવધાન મનથી આપ સાવચેત થઈને સાંભળો વયમ અન્ય સેવામ કરતું પ્રવૃતા સ્મ

જાણો જ છો યદ અસ્માકમ કે આપણા દેશે દેશમાં જનાહા લોકો કાસાય વસ્ત્ર ધારણ ભગવા વસ્ત્ર ધારણ કરનાર સં્યાસીનઃ સંન્યાસીની સેવા સેવા કરતું કરવા સદૈવ હંમેશા સમુત્સુકા ઉત્સુક ભવંતી હોય છે

ભગવા વસ્ત્ર ધારણ કરનાર સં્યાસી સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે તત્પર હોય છે હવે આગળ જોઈએ ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્ય તદા કાશાય વસ્ત્ર ધારિણ દ્રષ્ટવા ભવત

કાષા વસ્ત્રધારિણમ ભગવાવસ્ત્ર ધારણ કરેલા ભવંતમ આપને દ્રષ્ટ જોઈને એક બાજુ તેઓ આપના સેવાકાર્ય સેવાકાર્યને ન અંગીકરીષ્ય સ્વીકારશે નહીં અપરત બીજી બાજુ તે ભવતઃ આપની સેવામ સેવા કરવા ભવિષ્ય પ્રવૃત્ત થશે આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે ન ભવિષ્ય અને આનાથી કિમ શું આપણા ધ્યેય ધ્યેયની હાનિ હાની ન ભવિષ્યતી નહી થાય કહે છે કે આપણો ધ્યેય લોકોની સેવા કરવાનો છે તેમજ આપણા દેશના લોકો ભગવા વસ્ત્રો ધારણ ધારણ કરનારા સન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે તત્પર હોય છે વાતને આગળ વધારતા ગાંધીજી કહે છે કે આપ સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો સેવા કાર્ય કરશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને એટલે કે આપની સેવાને સ્વીકારશે નહીં પરંતુ બીજી બાજુ તેઓ આપની સેવા તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે જોડાશે આપની સેવા કરશે આ બધાથી આપણો આપણો ધ્યેય ધ્યેય છે બીજાની સેવા કરવાની તો શું આ બધાથી આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે એમ કેતા આગળ ગાંધીજી કહે છે

કયાપી યોગ્ય પી તેનો નોગ્ય સ વેશભૂષાની સાથે સંબંધ સંબંધ કયાપી દ્રષ્ટવા કોઈ પણ દ્રષ્ટિએ નોગ્ય યોગ્ય નથી તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી

સંન્યાસ ત્યાગ્યાસ નો ત્યાગ ન એ ભવિષ્ય નહી જ થાય હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નહી જ થાય અત વિચારયતું ભવાન તંતર યોગ્ય તત્ કરો તું અત માટે વિચારયતું વિચારો ભવાન આપ શ્રી તસ્ય અંતરમ ત્યાર બાદ યત યોગ્ય જે યોગ્ય હોય તત્કરો તે કરો માટે આપ શ્રી વિચારો ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો જ્યારે મહાત્મા ગાંધી સ્વામી આપણો ધ્યેય આપણો કહે છે કે આપણું ભગવા વસ્ત્રો જોઈને લોકો આપની સેવા સ્વીકારશે નહીં પરંતુ તેઓ પોતે આપની સેવા કરવા માટે તૈયાર થઈ જશે તત્પર થશે પછી આગળ મહાત્મા ગાંધી કહે છે કે સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ છે તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ પ્રકારે કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી એમ કહેતા તે આગળ કહે છે કે હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સં્યાસ ત્યાગ તો નહી જ થાય તે વિશે આપ વિચારો કરો હવે આગળ જોઈએ ગાંધી મહોદયમ વચનમ શ્રુવા સ્વામી સત્યદેવશ્ય દેવ તસ્ણે વ્યપગીમહો ગાંધીમહોદનો એવન આહોવચન શ્રુવા સાંભળીને સ્વામી સત્યદેવનો વ્યપગત દૂર થય ગાંધી મહોદય વચન સાંભળીને સ્વામી સત્ય ત્યાગમ કરેવા કાર્ય આત્માન યોજયું સન્ન અભવત સ તેઓ કાષાયગવા ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્ય સેવા કાર્યમાં આત્મનમ પોતાને યોજયતું યોજવા સન્નદ્ધ અભવત તૈયાર થયા તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા જ્યારે ગાંધીજી સ્વામી સત્યદેવ સામે પોતાનો આશય પ્રગટ કરતા એમને સમજાવે છે ત્યારે સ્વામી સત્યદેવનો સંશય તેમની જે શંકા હોય છે સંદેહ હોય છે તે સમયે જ દૂર થઈ જાય છે અને તેઓ પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે અને સેવા કાર્યમાં લાગી જાય છે મિત્રો આ પાઠમાં તમને સમજ પડી હશે હવે એકવાર આપણે એને ફરી સમજી લઈએ મહાત્મા ગાંધી મહોદય એ સ્વાતંત્રતાનું આંદોલન શરૂ કર્યું આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો એક દિવસ આશ્રમમાં સ્વામી સત્યદેવ આવે છે તેઓ દેશની આઝાદી માટે કાર્ય મગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત પ્રસન્ન હતા તેમણે ગાંધીજીને કહ્યું હું આપના આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું નિવાસ કરવા ઈચ્છું છું અને દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ઈચ્છા છે સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજી સ્વીકારે છે

પરંતુ તેમણે ગાંધીજીને આગળ પોતાનો પોતાનો ગુસ્સો હોય છે તે પ્રગટ કરતા નથી પછી તેમણે કહ્યું કે ભગવા ત્યાગ શા માટે ભગવા વસ્ત્રોનો આ બધામાં સો અપરાધ હું સન્યાસી છું અને સંન્યાસીઓ ભગવા વસ્ત્રોને ધારણ કરે છે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં સ્વામી સત્યદેવનું આવું વચન સાંભળી શાંત સ્વરે ગાંધીજી કહે છે આપે જે કહ્યું તે સાચું છે પણ આપ સંન્યાસીનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી કે સંન્યાસનો તમે ત્યાગ કરો એ મારો ઉદ્દેશ નથી ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું તમને કહું છું ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સ્વામી સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહે છે અને મૌન ધારણ કરે છે તેમની આવી મનની સ્થિતિ સમજીને મહાત્મા ગાંધી પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત ભાવથી મૃદુ ભાષાથી કોમળ ભાષાથી સ્વામી સત્યદેવને કહે છે કે આપ સાવચેત થઈને સાંભળો આપણે બીજાની સેવા કરવા માટે લાગેલા છીએ અને આજ આપણો ધ્યેય છે લક્ષ છે આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા તત્પર હોય છે તૈયાર હોય છે આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં પરંતુ બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે તૈયાર થશે આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે તેનો વેશભૂષાની સાથે કોઈ પ્રકારે સંબંધ નથી હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય માટે આપ શ્રી વિચારો ત્યાર પછી જે તમને યોગ્ય લાગે તે કરો ગાંધીજીનું આ વચન સાંભળી સ્વામી સત્યદેવનો જે સંશય હોય છે એમની જે શંકા હોય છે તે જ સમયે તે જ ઘડીએ દૂર થઈ જાય છે પછી તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા જોડાવા માટે તૈયાર થઈ જાય છે મિત્રો આ પાઠમાંથી આપણને એ બોધ મળે છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ અને ધર્મ સાથે વસ્ત્રો તો કોઈ પણ પ્રકારે સંબંધ હોતો જ નથી એ વાત સ્વીકારવી જોઈએ અને આ આ વાતને બોધને આપણે સૌએ આપણા જીવનમાં ઉતારવું જોઈએ મિત્રો આ પાઠમાં તમને સમજ પડી હશે અને હવે આપણો આ પાઠ અહીં જ પૂર્ણ થાય છે